દર્શક મિત્રો, દેશી રસોઈ શોમાં હું કાજલ આપનું સ્વાગત કરું છું. ફરી એક વખત લઈને આવી ગઈ છું નવી મજાની મસ્ત દેશી વાંગી. પણ આ દેશી વાંગી કોણ બનાવવાનું છે તમને ખબર છે? આમ તો આ પરિવાર સાથે આપણે ઘણીવાર મળી ચૂક્યા છીએ. આમ તો જેવી રીતે પેઢી દર પેઢી આપણને નવી નવી વાતો શીખવા મળે, એમ અલગ અલગ પેઢીમાં આપણને નવી નવી વાનગી પણ શીખવા મળે છે. તો ચાલો આવીએ અને મળીએ એક નવી પેઢીને, એ જ પરિવારની, આડેસરા પરિવારની પેઢીને, કે જે આપણને નવી જ દેશી વાનગી બનાવતા શીખડાવવાના છે આજે. જી મોના, સ્વાગત છે તમારું અમારી આ દેશી રસોઈ શોમાં. કેમ છો તમે? પહેલાં તો તમારા સાસુમા પાસેથી અમે ઘણી બધી વાનગીઓ શીખ્યા છીએ અને અમારા દર્શક મિત્રો પણ બહુ જ ખુશ હોય છે કે ઘણી બધી નવી નવી દેશી વાનગી શીખવા મળે છે. તો આજે તમે કઈ વાનગી બનાવીને શીખવવાના છો? પાપડ મેથીનું શાક. તો તમામ ગૃહિયો સાંભળી લેજો, નોટ કરી લેજો કે આજે આપણે પાપડ મેથીનું શાક બનાવવાના છીએ. દર્શક મિત્રો, અત્યારે આપણે બનાવી રહ્યા છીએ પાપડ મેથીનું શાક, જેના માટે જે પણ વસ્તુ આપણે જોવાની છે અત્યારે તમારી સામે છે. ગોળ છે, ટમેટા, લાલ મરચું પાવડર, હળદર, ધાણા, જીરું, નમક, રાઈ અને જીરું લીધું છે, તેલ, કોથમરી. પાપડી પણ આપણી પાસે પડી છે. તો મોના જે ગેસ શરૂ કરી દીધો છે અને અમે બધી જ વસ્તુઓ તમારી પાસે લઈ આવ્યા છીએ. હવે શું કરશું? સૌપ્રથમ આપણે તેલ મૂકીશું. ઓકે, 4 ચમચી તેલ આપણે નાખવાનું છે. ત્યારબાદ જી બિલકુલ રાઈ અને જીરું, જેમ આપણે બધા તડકામાં લેતા હોઈએ છીએ, વઘારમાં લેવાનું છે. આમ તો છે ને દર્શક મિત્રો, આપણો આ દેશી રસોઈ શો છે એટલે દુનિયાના કોઈ પણ ખૂણે જો તમે એવું કહેશો ને કે બારે ખેતરમાં ચૂલ્હો બનાવીને રસોઈ બનાવવાની છે, તો પણ આ દેશી લોકો દેશી રસોઈ શો લઈને તમારી પાસે આવી જ જવાના છે. તો તમારે એવી બિલકુલ ચિંતા કરવાની નથી કે અમે અમારી રસોઈ બીજા લોકોને કઈ રીતે બતાવશું. જેમ અત્યારે આપણે પાપડ મેથીનું શાક બનાવી રહ્યા છીએ મોનાજી સાથે. જી, સમારેલા બે ટમેટા આપણે નાખી દીધા છે. આમ જનરલી એવું બનતું હોય છે કે જેવી રીતે ટમેટા વધારે પલ્પ બને એનો ગ્રેવી થાય એટલે સારો ટેસ્ટ આવે છે શાકમાં. આપણે જે ટમેટા ગ્રેવી કરવાના હતા તે હવે થોડાક થઈ ગયા છે ગ્રેવી ટાઈપ. હવે શું કરવાનું છે મોના? જી બિલકુલ, એના વગર તો આપણું કોઈ પણ સબ્જી, આપણું શાકભાજી અધૂરું છે. હળદર આપણે એમાં, જી બિલકુલ, પહેલાં હળદર થોડી એડ કરી છે, ત્યારબાદ લાલ મિર્ચ પાવડર. મોના, આપણે જનરલી બધામાં ખાંડ નાખતા હોઈએ છીએ પણ આમાં ગોળ કેમ? જી બિલકુલ, ટમેટા સાથે ગોળનો સ્વાદ વધારે સારો લાગે છે અને ગોળ એટલે આપણો દેશી ચટકો. જી હા, ગોળ ખાવાની બહુ જ મજા આવે છે. આમ પણ ગામડામાં કોઈને પણ પૂછો કે તમારે શું જમવું છે તો એમ જ કહેશે, બસ અમને લસણવાળી ચટણી, બાજરાનો રોટલો અને ગોળનો ગાંગડો આપી દો એટલે અમારે મોજ. જી સ્વાદ અનુસાર તેમાં નમક પણ નાખવાનું છે. વ્યવસ્થિત રીતે આ તમામ જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે નાખ્યા છે એને મિક્સ કરવાના છે. એકદમ સરસ જે ગોળની સુગંધ આવી રહી છે. મેથી છે, એ 4 કલાક પલાળેલી છે અને પછી આપણે બાકી રહી છે. એક બાઉલ છે. જી આમ તો જનરલી મેથી કડવી હોય છે પણ આમાં આનો ટેસ્ટ કદાચ બદલી જતો હશે. તો હવે મને આપણે શું કરવાનું છે? જી પાણી આવી રીતે પાપડ ચડી જાય છે કે પછી કોઈ તકલીફ પડે? ઓકે, આમાં આજ પાપડ ચાલે અડદના કે બીજા પેલે છે? અને થોડું ઘટ્ટ બનવા દેવાનું છે આપણે કે થોડુંક રસાવાળું રાખવાનું છે? જરૂર પડે તો પાણી એડ કરશું. જી, અને આ સબ્જી સાથે આપણે કઈ બીજી વસ્તુઓ ખાઈ શકીએ? સબ્જી સાથે આપણે બપોરે રોટલી સાથે ખાઈ શકીએ. જી બિલકુલ, અને તમે આ રસોઈ કોની પાસેથી શીખ્યા છો?
અને તમારા સાસુ જી બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, જેવી રીતે મોનાએ આપણી સાથે વાત કરી કે તે આ રસોઈ એટલે કે મેથી અને પાપડનું જે શાક છે તેમના સાસુ પાસેથી શીખ્યા છે, અને તેમના સાસુમાં પાસેથી, એટલે પેઢી દર પેઢી આ પરિવાર આપણી સાથે જે રીતે રસોઈની વિગત તમને પણ જણાવે છે, અમને પણ જણાવે છે, અને સમગ્ર દર્શક મિત્રો જે રસોઈની વાનગી, દેશી રસોઈની વાનગી શીખી રહ્યા છે, એમના માટે ખાસ વાત કે જે દીકરી પુત્રવધુ બનીને તેના ઘરે જાય છે તે પણ વાનગીઓ પોતાના સાસરી શીખી શકે છે, જે મોનાએ વાત કરી આપણને. જી આપણે લાસ્ટમાં જે ધાણા જીરો પાવડર નાખ્યો છે, દર્શક મિત્રો આપણું મેથી અને પાપડીનું શાક એકદમ બનીને રેડી થઈ ચૂક્યું છે. બહુ મસ્ત મજાની તેની સુગંધ આવી રહી છે. તમે જોઈ રહ્યા છો અત્યારે કે એકદમ મસ્ત ઘટ્ટ શાક બની ગયું છે, થોડુંક ગ્રેવી છે, થોડુંક મસ્ત મજાનું જે પાપડ, અને મને જોઈને તો મોઢામાં પાણી આવી રહ્યું છે કે જલ્દી હું ખાઈ લઉં. મેથી અને પાપડનું શાક બનીને તૈયાર છે, તો હવે તેને સર્વ કરી લેશું. એકદમ સરસ ગ્રેવી સાથે શાક તૈયાર છે. આપ જોઈ રહ્યા છો કે એકદમ સરસ રીતે મોનાએ સજાવી દીધું છે આ શાક. તો મોના, હવે આપણું આ શાક રેડી છે. તો હવે આપણે આ મેથી અને પાપડનું શાક રેડી કરી લઈએ, જે મોનાએ બનાવ્યું છે અને સજાવ્યું છે તેના સ્વ હાથે, અને દેશી તડકો આપ્યો છે એને. બહુ જ મસ્ત બન્યું છે મોના આ તમારું જે સબ્જી છે, અને ખરેખર તમે જે વાત કરી હતી ગોળ જે આપણામાં નાખ્યો છે, ગોળનો જે ટેસ્ટ છે એમાં બહુ જ સરસ આવી રહ્યો છે, અને ગોળ જે આપણો દેશી આપણો ખોરાક છે બહુ જ વધારે એનો જાયકો અલગ જ આવે છે આમાં. ખૂબ ખૂબ આભાર માનું છું મોના આપનો. મોનાનો આપણે ખૂબ આભાર માની રહીએ બધા દર્શક મિત્રો તરફથી, અમારી ટીમ તરફથી. તમે આવી જ રીતે અવારનવાર ઘણી બધી દેશી વાનગી અમારા દર્શકોને શીખવાડો, આભાર. તો દર્શક મિત્રો, મેં તો આ મસ્ત મજાની ટેસ્ટી વાનગી ખાઈ પણ લીધી છે, તો હવે તમારે આ વાનગી બનાવવાની છે. તો જલ્દીથી તમે આની વાનગી એટલે કે રેસીપી નોંધી લેશો. તો ઝડપથી આ વાનગી હું તમને કહી દઉં છું કે મેથી અને પાપડનું શાક બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુઓ જોશે. તો સૌથી પહેલાં તમારે જોશે મેથી, જે પહેલાં તમારે 4 કલાક સુધી પાણીમાં પલાળવાની છે, ત્યારબાદ એને બાફી લેવાની છે. અડદના પાપડ, તમે બીજા પણ પાપડ એની સાથે લઈ શકો છો, પણ આ પાપડ તેની સાથે સૌથી વધારે સારા લાગે છે. ત્યારબાદ જીરું અને રાઈ, ગોળ લેવાનો છે, ટમેટા સમારેલા લેવાના છે, ત્યારબાદ ધાણા જીરું લેવાનું છે, મિર્ચ પાવડર, નમક સ્વાદ અનુસાર, હળદર, આ બધી વસ્તુ લઈને તમારે તેનો વઘાર કરવાનો છે, અને લાસ્ટમાં તેનું જે ગાર્નિશિંગ છે તે કોથમરીથી કરવાનું છે. અને તમારા ઘરે આવતા તમામ મહેમાનોને, તમારા પતિ પરમેશ્વરને કે કોઈ પણ જે તમારા ઘરે આવે છે તેને સર્વ કરી શકો છો વ્યવસ્થિત રીતે બનાવીને. તો દર્શક મિત્રો, આવી જ રીતે ઘણી બધી વાનગી તમે પણ લઈ આવી શકો છો અમારા આ કાર્યક્રમમાં. નીચે આપ એક નંબર જોઈ રહ્યા છો જે સ્ક્રોલમાં આવી રહ્યો છે, એ તમારે ડાયલ કરવાનો છે, મને કોન્ટેક કરવાનો છે, તમારું સરનામું નોંધાવવાનું છે, અને તમે કઈ રેસીપી બનાવવાના છો એ પણ કહેવાનું છે. ગુજરાતના કોઈ પણ ખૂણે અમારો આ દેશી રસોઈ શો આવી પહોંચશે તમારા ઘરે, તમારી દેશી વાનગી કવર કરવા માટે. તો ફરી મળી રહ્યા છીએ તમારા ઘરે અમારી આ ટીમ સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.